23 વિદ્યાર્થીઓના કોઈ વર્ગમાં રામ અને શ્યામનો ક્રમાંક ક્રમશઃ 13મો અને 14મો છે, તો તેમના અંતિમ બાજુથી ક્રમશઃ ક્યાં નંબર છે? તો આપણે સૂત્ર લગાવીએ, કુલ વિદ્યાર્થી બરાબર શરૂઆતથી ક્રમાંક વત્તા અંતિમ ક્રમાંક ઓછા 1. તો પહેલાં કુલ વિદ્યાર્થી 23 છે અને રામનો શરૂઆતથી ક્રમાંક 13મો છે અને અંતિમ ક્રમાંક આપ્યો નથી, તેથી આપણે 1 ધારી લઈએ અને ઓછા 1. હવે 13 ઓછા 1 બરાબર 12 વત્તા 1. હવે 12 ની નિશાની બરાબરની આ સાઈડ પ્લસ છે, તો તે બરાબરની પહેલી સાઈડ જશે તો તેની નિશાની માઇનસ થશે. 23 ઓછા 12 બરાબર 1. 23 ઓછા 12 એટલે 11 બરાબર 1. તેથી રામનો અંતિમ ક્રમાંક 11 થશે. હવે શ્યામનો અંતિમ ક્રમાંક મેળવીએ, તો આ જ સૂત્ર પ્રમાણે કુલ વિદ્યાર્થી બરાબર શરૂઆતથી ક્રમાંક વત્તા અંતિમ ક્રમાંક ઓછા 1. હવે કુલ વિદ્યાર્થી 23 છે બરાબર શરૂઆતથી શ્યામનો ક્રમાંક 14મો છે વત્તા અંતિમ ક્રમાંક આપ્યો નથી, તેથી આપણે તેને વાય ધારી લઈએ, ઓછા 1. હવે 23 બરાબર 14 ઓછા 1 એટલે 13 વત્તા વાય. હવે 13ની નિશાની બરાબરની આ સાઈડ પ્લસ છે, તો તે બરાબરની પેલી સાઈડ જશે તો તેની નિશાની માઇનસ થશે. 23 ઓછા 13 બરાબર વાય. 23 ઓછા 13 એટલે 10 બરાબર વાય. વાય એ શ્યામનો અંતિમ ક્રમાંક દર્શાવે છે, તો શ્યામનો અંતિમ ક્રમાંક 10 થશે. તેમજ રામનો અંતિમ ક્રમાંક અગિયાર અને શ્યામનો અંતિમ ક્રમાંક 10.